કંપનીએ ન તો આવા મજૂરોની દરકાર લીધી હતી ન તો તેમને પોતાના વતન જવામાં મદદ કરી હતી આજ રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનિયા ગાંધીજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા જાહેર કરવામાં આવેલા પરપ્રાંતિય મજૂરોને ભાડું ચૂકવવા બાબતે આજરોજ વડોદરા જિલ્લામાં પ્રમુખ સાગર કોકો બ્રહ્મભટ્ટ અને સંગઠન મહામંત્રી હિતેશ દેસાઈ દ્વારા બાજવા નંદેસરી અને ફાજલપુર ખાતે આગેવાનીની હાજરીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય સોનિયા ગાંધીજી દ્વારા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા જે પરપ્રાંતિય મજૂરો જે સમગ્ર ભારતમાં ફસાયા છે અને ગુજરાતમાં ઠેકાણે ફસાયા છે જેમને છેલ્લા બે મહિનાથી જ્યારથી લોકડાઉન થયું ત્યારથી કોઈપણ જાતની સુવિધા નથી મળી અને તે પોતાના વતન જવા માંગે છે પરંતુ તેમની સાથે વતન જવા માટે પણ ભાડું નથી આજે ગુજરાત ગવર્મેન્ટ ખૂબ જ મોટા પાયે ભાડું ઉઘરાવી રહી છે અને એમને મોકલી રહી છે એટલે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા સોનિયા ગાંધીજીના આદેશ અનુસાર આજે નંદેશ્રી રાયકા ખાતે ફાજલપુર ખાતે સ્થાનિક આગેવાની હાજરીમાં પરપ્રાંતિય મજદૂરોને ભાડું ચૂકવવામાં આવ્યું છે અને આ મજૂરો પોતાના વતન સેફ રીતે જાય તેવી એમને અમે શુભેચ્છા પાઠવી છે તેમજ અમારા વડોદરા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાગરભાઈ કોકો દ્વારા આજે આ તાત્કાલિક સુવિધા પર પ્રાંતीय મજૂરોની દરેક જગ્યાએ કરવામાં આવી રહી છે અને હજી પણ જે પણ જગ્યાએ મજૂરો ફસાયા હોય અમારો કોન્ટેક્ટ કરે જો ખરેખર એમને જરૂરિયાતમાં હોય તો અમે સો ટકા તેમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશું સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડ ન્યૂઝ ચેનલ ને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો